ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને હું છું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને આ ભૂખડ જો આ બગુ જો અંદર કરી ગઈ હે, ભૂખડ ખાતી હતી. પાઉં પાઉં ખાતી, ફોન મારો તો વૈજી પાઉં ખાતી હતી. પાઉં એન્સી આવી ગઈ છે. હાય હાય કરો. હાય. અંકિતા બેન, ચોકલેટ લેવા જવું છે. ચોકલેટ લેવા શું લેવું છે? ચોકલેટ લેવું, વેફર લેવું, બપોરા કરવા બેસી ગયા છે. તો હાલો હવે હું બપોરો કરવા બેસી જાઉં. તો હાલો બધા બપોરો કરવા. બપોરા માં જો રીંગણા નો ઓરો ને મૂળા ની ભાજી અને બાજરા નો રોટલો ને છાસ ને જો બપોરો કરવા બેસી ગયા છે. તો હાલો આવી જાઓ બધા બપોરો કરવા માટે. ગાઈસ, વાગી ગયા છે 4:30. રેકોર્ડ ભરાઈ ગઈ છે. મમ્મીએ ઢાંકી દીધી છે. આજે તો રેકોર્ડ ઢાંકાઈ ગઈ તો ઉગાડીને મૂકી દીધું છે. લસણ ને સુવા ભાજી ને મેથી ને કોથમી ને પાલક ને સીલ ને લીમડો ફૂદીનો ને ડુંગળી ને બધું મૂકી દીધું છે. મને એને અત્યારે રગડી ટાંકી નાખી છે. આપણે પાછું ટાંકી દઈએ. પપ્પાને જવાનું છે હવે તો. હેલો ગાઈસ, વાગી ગયા છે 7:30 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે હું રસોઈ બનાવવા આવી ગઈ છું. અને જો આજે તો રસોઈમાં બનાવવાનો છે સેવ ટમેટાનું શાક અને થેપલા. તો જો હવે હું રસોઈ બનાવવા આવી ગઈ છું તો પહેલાં તો આપણે એને થેપલા માટે રોટલી લોટ બાંધી લઈ અને પછી એને આપણે શાક બનાવશું. પહેલાં થેપલાનો લોટ બાંધી લઈ. તો હાલો હવે આપણે લોટ બાંધવા ચાલુ કરી દેવી ફટાફટ. અને આજ તો એક સ્પેશિયલ વાનગી બનવાની છે. એ અત્યારે નથી કહેતી, હવે એ બનાવીશ ને ત્યારે જ કહીશ કે આજે શું બનાવવાની છું. શિયાળાની સ્પેશિયલ રેસીપી છે, બહુ મસ્ત. નહીં તો તમે બધા છેલ્લા સુધી વિડીયો જોજો. પહેલાં હાલો આપણે લોટ બાંધી લઈ, પછી આપણે એને હું તમને શાક બનાવીશ ને બતાવીશ અને પછી એને આપણે સ્પેશિયલ વાનગી બતાવશું. હાલો, આપણે લોટ ચારી લીધો છે અને હવે આપણે પેલા નાખી દઈએ મીઠું અને પછી નાખી દઈએ થોડીક હળદર. આ જીરું હે, થોડુંક જીરું નાખી દેવી. પછી કોથમીર મેથી બધી નાખી દેવી. હાલો પેલા ફટાફટ. હાલો, તો જો મેથી ને મરચું ને હળદર ને તેલ ને બધું નાખી દીધું છે. તો હાલો હવે આપણે ફટાફટ એને લોટ બાંધવા માંડી. હાલો ગાઈસ, તો જો આપણે માનસી દીદી બનાવે છે ઘઉંના ફાળા. તો જો પેલા તો ઘી નાખી દીધું છે અને આપણે અહીંયા ઘઉંને જો આવી રીતના ક્રશ કરી લીધા છે મિક્સરમાં. હાલો, બોર આવી ગયા છે. તો હાલો બધા આવી જાઓ બોર ખાવા. ઘઉં
હવે જો મેં થેપલાનો લોટ બાંધી લીધો છે અને હવે આપણે થેપલા બનાવવાના છે. માનસી દીદી બનાવે છે ઘઉંના ફાળા, તો હાલો આપણે જોઈએ કેવી રીતે બનાવે છે. હલાવે છે ઘીમાં પેલા, તો હાલો તો જો હવે આને હલાવે છે એમાં ઘીમાં. હવે નાખે છે પાણી, જેટલી વેટકી ઘઉંના ફાળા આપણે લીધો હોય એથી ત્રણ વાટકી પાણી નાખવાનું. અને જો આપણે એક વાટકી લીધો હતો ઘઉં ફાળા, ઘઉંને એને મિક્સરમાં ક્રશ કરી નાખ્યા હતા. અને જો ત્રણ વાટકી પાણી લીધું છે આવડ્યા, અને આપણે આમાં આ વાટકીમાં જ આપણે ઘઉંના ફાળા લીધા હતા એટલે એમાં જ પાણી લેવાનું ત્રણ વાટકી. અને એમાં જ આપણે જો એટલો ગોળ લેવાનો અને થોડી ખાંડ નાખવાની. અને જો અત્યારે આમાં મૂકી દીધું છે આપણે, પછી આ નાખવાનું છે ખાંડ ને ગોળ ને એવું. તો હવે આ સીટી પડી જવા દો. આપણે કાજુ બદામ લઈ લે અને હવે જો આપણે આમાં નાખવાના છે. વિડીયો ચાલુ કરી બદલાવ. આ વાટકી ગોળ ની ભરેલી હતી, આમાં નાખી દીધી અમે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. વાગી ગયા છે 8:30 અને જો આપડે ઘઉંના ફાળા બની ગયા છે. જો કેટલા સરસ મજાના યમી યમી દેખાય છે. અને જો આપડે કાજુ બદામ ને એવું બધું ઉપર નાખી દીધું છે અને બહુ જ સરસ મજાના બન્યા છે. તમે બધાય પણ એકવાર ઘરે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો કે તમારે કેવા બન્યા છે. હાલો વાગી ગયા છે 10 અને જો હવે બધા ફ્રી થઈ ગયા છે અને બધા સુવાની તૈયારી કરે છે અને હવે હું સુઈ જાઉં. તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશે એક નવા બ્લોગ સાથે. તે સાથે બધાને બાય બાય.